ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય પણ ઉપસ્થિત છે. ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય સમગ્ર સમાજ અહીંયા સાથે છે, બધા લગભગ સમાજની સાથે આ ભારતીય જનતા પાર્ટી છે. 2002માં જ્યારે તોફાન થયું ત્યારે પણ મોરબીમાં તોફાન નહોતું થવા દીધું. સમગ્ર સમાજ સાથે રાખી અને સારી રીતે મોરબીનો વિકાસ થાય એના આપણે પ્રયત્ન કરવાના છે. અને મારી નમ્ર વિનંતી છે કે કાર્યક્રમ તો ઘણા બધા થવાના, કાર્યક્રમ બંધ નથી રહેવાના. એટલે મહેરબાની કરીને અમારા કાર્યક્રમમાં જો દોરવા ન આવો તો સારું છે, એ મારી નમ્ર વિનંતી છે. દૂધમાં સાકર ભરે એમ મોરબી સમગ્ર સમાજ દૂધમાં સાકર ભરે એમ ભરી જાય એવી મારી નમ્ર વિનંતી છે. વિકાસની ચૂંટણી છે, આ મોરલની ચૂંટણી છે, આ દેશની ચૂંટણી છે. અને મારી નમ્ર વિનંતી છે કે અમે જોયું 2-3 જણા અમથે અમથા રતન દુખિયાએ આવી અને ખોટો પગાર ન કરે એવી મારી નમ્ર વિનંતી છે. પ્લીઝ, અમે એમ કંઈક અમારા સાથે બધાય છે, તમે સારી રીતે મોરબીનો વિકાસ આપણે કરવો છે, એમાં કોઈ ભેદભાવની વાત નથી. અને બધો સમાજ સારી રીતે ભારતીય જનતા પાર્ટીને ટેકો આપે એવા આપણે પ્રયત્ન કરી. અને અમારા જે બધા આગેવાનો છે એ નર્મદાથી સારી રીતે કામ કરે ભારતીય જનતા પાર્ટીના એવા બૂથના કાર્યકર્તા બૂથ સુધી જાય એવા આપણે. જય માતાજી, જય મા કરણી. હું જયદેવસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણીસેના, મોરબી જિલ્લા અધ્યક્ષ. આ વિડીયો દ્વારા હું આપણા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતી અને એક સંદેશો આપવા માગું છું કે કાનાભાઈ, 2 દિવસ પહેલાં મોરબી સભાની અંદર તમે જાહેરમાં એવું બોલ્યા હતા કે ક્ષત્રિય સમાજ તો અમારી સાથે છે, પરંતુ 2-4 રતન દુખિયા વિરોધ કરે છે તો રતન દુખિયાના વિરોધથી કાંઈ થાય નહીં, આવું તમારું ભાષણ હતું જે મેં સાંભળ્યું હતું. તો કાનાભાઈ, મારે તમને એક જવાબ દેવો છે કે જો સમાજ તમારી સાથે હોય, ક્ષત્રિય સમાજ, તો કોણ તમારી સાથે છે? પહેલાં તો એવા 5-10-15 જણા જે કાંઈ હોય એનું એક લિસ્ટ બહાર પાડો ને સાહેબ, જાણ કરો ને કે આ લોકો અમારી સાથે છે. બીજું નંબર કે તમે એવું પણ કીધું કે 3-4 રતન દુખિયા. તો સાહેબ, જ્યારે પરસોત્તમ રૂપાલા મોરબીમાં આવે કે વિનોદભાઈ ચાવડા આવે, મેં હમણાં જ એક વિડીયોમાં જોયું હતું કે ભાઈ પરસોત્તમ રૂપાલાની ગાડીમાં રાંધવા લેવ રહ્યા છે, એટલી પોલીસ છે, 4-4 જિલ્લાની પોલીસ તમે ભેગી કરો છો, તો આ 3-4 જણા રતન દુખિયા માટે તમારે 4 જિલ્લાની પોલીસ મંગાવવી પડે છે? આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટની અંદર સભા નથી કરી શકતા, તો શું આ 3-4 જણાના હિસાબે સભા નથી કરી શકતા? સાહેબ, તમે મોરબીમાં વ્યવસ્થિત જગ્યાએ તમે કાર્યાલય નથી ખોલી શકતા, તો શું આ 3-4 જણાના હિસાબે તમે નથી કરી શકતા? એટલા માટે સાહેબ, આપને એક વિનંતી કરવા માંગુ છું કે આવા ખોટા ઉશ્કેરીજનક શબ્દનો પ્રયોગ ન કરો. અને સૌ પ્રથમ તો તમને એ ખબર હોવી જોઈએ કે રતન દુખિયા કોને કહેવાય. તો આપણા ઘરનું, આપણા સમાજનું, કે આપણા કુટુંબનું, કે આપણા ભાઈનું, કે આપણા મિત્રનું, આપણે સારું ના જોઈ શકીએ ને, એને રતન દુખિયા કહેવાય. તો સાહેબ, તમે જે 3-4 જણા કહો છો ને, એ 3-4 જણા નથી, પણ આખો ક્ષત્રિય સમાજ છે. ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે, અને પોતાની માટે નહીં પણ સમાજની માટે લડાઈ લડે છે. અત્યારે જે કોઈ ભાઈઓ વિરોધ કરે છે એ પોતાની માટે નથી, એ કોઈ ભાજપ કોંગ્રેસમાં નથી, પરંતુ એ સમાજની માટે કરે છે. એટલે બીજાની માટે કરે એને રતન દુખિયા ન કહેવાય.
અને સાહેબ બોલવા બેસો ને તો ઘણું બધું છે, પણ અત્યારે અમારે નથી કેવું, કારણ કે અમારે બોલવું છે, અમારે કરવું પણ છે. પણ સાહેબ અમે 7 તારીખની રાહ જોઈને બેઠા છે કે 7 તારીખે ચૂંટણી પતે ને, અમને બધું ધ્યાનમાં જ છે, કોણ શું બોલ્યા, કોણે શું કર્યું, આ બધું ધ્યાનમાં છે સાહેબ. બીજું વધારે મારે કંઈ નથી કેવું. પણ સાહેબ પાટીદાર આંદોલન વખતે પણ આપ પોતે જ ધારાસભ્ય હતા મોરબીની અંદર, અને પાટીદારો સાથે શું થયું છે? તો સાહેબ રતન દુખિયા કોને કહેવાય? એ સાહેબ આને રતન દુખિયા કહેવાય. આ તમે બધું જુઓ, મારે કહેવાની જરૂર નથી સાહેબ. વિના વાક્ય પાટીદાર સમાજમાં જે માણસો નિર્દોષ હતા ને સાહેબ, એના ઘરમાં જઈ જઈને પોલીસે અત્યાચાર કર્યો છે. જે આંદોલન કરતા હોય, જે એની વચ્ચે હોય, સાહેબ સમજ્યા, ચલો કાંઈ કાયદો તોડ્યો હોય, કોઈથી ભૂલ થઈ હોય અને કાંઈ થાય, પરંતુ સાહેબ નિર્દોષ માણસોના ઘરમાં જઈ જઈને પોલીસે અત્યાચાર કર્યો છે સાહેબ, માણસોને માર્યા છે સમાજમાં. તો ત્યારે તમે પોતે જ હતા ધારાસભ્ય, એટલે વધારે આ વિષયમાં મારે નથી ઉતરવું, પણ મારે તમને એક જવાબ દેવો જરૂરી હતું. અને હું હજી આપને સમજાવવા માંગુ છું કે સાહેબ એ 2-4 રતન દુખિયા નથી, પણ આખો સમાજ છે, અને આખા ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજ પણ છે. અને એ તો સાહેબ આ પેટીયું ખુલશે ને, એ તમને ખબર પડી જશે કે રતન દુખિયા કોને કહેવાય. એટલે પહેલાં આપ મર્યાદા સાથે બોલો, ઉશ્કેરીજનક શબ્દ ન ઉચ્ચારો, એવી હું આપને વિનંતી કરું છું. અને બાકી આપણે મળીશું સાહેબ, ચૂંટણી પતવા દો, રિઝલ્ટ આવવા દો, આપણે બધા સામસામે મળીશું જ સાહેબ. જય માતાજી, જય મા કરણી.